વલસાડ નગરપાલિકાના શાસકોએ થોડા મહિના અગાઉ પાલિકાના 4 સભ્યોને સસ્પેન્ડ કરી દેતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જો કે હાઈકોર્ટ સભ્ય પદ ચાલુ રાખવા માટે હુકમ કરાતા પાલિકાના શાસકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વાપી નગરપાલિકામાં અગાઉ 4 સભ્યોને સસ્પેન્ડ કરી દેવા હતા, જેની સામે સસ્પેન્ડ થયેલા સભ્યોએ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જો કે હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં પણ શાસકોએ કોર્ટમાં હુકમની રાહ જોયા વિના 4 સભ્યોની પેટા ચૂંટણી કરી દીધી હતી. જો કે આ કેસમાં હાઈકોર્ટ અગાઉ સસ્પેન્ડ કરાયેલા 4 સભ્યો એવા નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ પટેલ તથા ભાજપના જ ઉજેશભાઈ પટેલ અને પ્રવીણભાઈ કચ્છી તથા યજ્ઞેશભાઈ માલીને હાઈકોર્ટ સભ્ય પદ માટે ચાલુ રાખવા માટેનો હુકમ કર્યો છે. જો કે આ સભ્યોની ખાલી પડેલી બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં હિતેશ ભંડારી, વિકાસ પટેલ, વિમલ ગજગર અને કિરણ પટેલ વિજેતા બન્યા હતા. જો કે હાઈકોર્ટના આદેશ બાદ પાલિકાના શાસકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પાલિકાના સસ્પેન્ડ થયેલા સભ્યોને કેસ જાણીતા વકીલ બાબુભાઈ માંગુકિયા દ્વારા કરવામાં આવ્યો હતો.